તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે ગેંગસ્ટર અહેમદને પરત ગુજરાત લવાશે. તો આપણે જણાવી દઈએ કે અતિકને લઈને પ્રયાગરાજથી પોલીસ રવાના થશે. તો ગેંગસ્ટર અતિક અહેમદને પરત ગુજરાત લવાશે. અમદાવાદની સાબરમતી જેલમાં પરત લવાશે. તો પ્રયાગરાજની કોર્ટે સજા ફટકાર્યા બાદ ફરી ગુજરાત લાવવામાં આવશે. તો ગેંગસ્ટર અતિક અહેમદને પરત ગુજરાત લવાશે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા હર્ષલ ખંડેરિયા અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી હર્ષલ, આપ જણાવશો કે ગેંગસ્ટર અતિક અહેમદને સજા ફટકારવામાં આવી છે, તો શું છે વધુ માહિતી? જી રેના, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે ગેંગસ્ટર અતિકને લઈને ખૂબ જ અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જેને ગુજરાત લઈ આવવામાં આવશે. ગેંગસ્ટર અતિક અહેમદને ગુજરાત લાવવામાં આવશે. અમદાવાદની સાબરમતી જેલમાં પરત રાખવામાં આવશે. પ્રયાગરાજની કોર્ટે સજા ફટકાર્યા બાદ એને ગુજરાત લાવવામાં આવશે. જી જી, તેને કેટલા સમયની અંદર લાવવામાં આવશે અને તેને કઈ રીતે લાવવામાં આવશે? જે રીતે અહીંયાથી સાબરમતીથી તેને પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ દોષિત તેને જાહેર કરવામાં આવ્યો છે. તો હજુ ચોક્કસથી વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાત્રિના મંત્રણા બાદ લગભગ રાતના મોડી રાતના સમય સુધીમાં જ તેને અમદાવાદ સાબરમતી જેલમાં લઈ આવવામાં આવશે, અથવા તો અલગથી કોઈ મંત્રણા કરવામાં આવશે તો તે મુજબ તેને સાબરમતી જેલમાં લઈ આવવામાં આવશે. જી જી હર્ષલ, વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું. તો આપને જણાવી દઈએ કે જે રીતે 17 વર્ષ જૂના કેસ મેશપાલ અપહરણ કેસમાં સુનાવણી કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી, પ્રયાગરાજની કોર્ટે અતિક અહેમદ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા છે. તો કોર્ટે ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. અતિકને ફરી સાબરમતી જેલ લાવવામાં આવશે. તો આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ ગેંગસ્ટરે કોર્ટને પણ વિનંતી કરી હતી કે આજીવન કેદની સજા મળતા જ ગેંગસ્ટર અતિકે અદાલતને વિનંતી કરી હતી અને ત્યારે જણાવ્યું હતું કે મારે અહીંયા નથી રહેવું અને સાબરમતી જેલમાં મોકલી દો. ત્યારે સાબરમતી જેલમાં તેને લાવવામાં આવશે. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે આજે જે કોર્ટ મેટર હતી તે દરમિયાન અતિકને પ્રયાગરાજથી રવાના થશે પોલીસ લઈને. તો ગેંગસ્ટર અતિક અહેમદને ગુજરાત લાવવામાં આવશે. અમદાવાદની સાબરમતી જેલમાં પરત લવાશે. તો પ્રયાગરાજની કોર્ટે સજા ફટકાર્યા બાદ તેને ગુજરાત લાવવામાં આવશે.